સલામુ અલૈકુમ. વિષય ગુજરાતી, ધોરણ છ, પાઠ સાત, કલાકારની ભૂલ. વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે પાઠ્યપુસ્તક સ્વાધ્યાય કાર્યની ચર્ચા કરી. હવે આ વિડીયોમાં આપણે નોટબુક કાર્ય જોઈશું. શબ્દ સમજૂતી. કલાકાર, કલાનું સર્જન કરનાર. શિલ્પી, મૂર્તિઓ બનાવનાર. પથ્થરમાંથી જે મૂર્તિઓ બનાવે એને શિલ્પી કહેવાય. આબેહુ, હુબહુ, સેમ ટુ સેમ. દ્વાર, બારણું. તફાવત, ભેદ. તરકીબ, યુક્તિ. યમરાજ, મૃત્યુનો દેવ. ખાલી હાથે, કશું લીધા સિવાય. દેવતા, દેવ. નિષ્ણાંત, નિપુણ, હોશિયાર. તુચ્છ, નજીવ. રૂઢિપ્રયોગ. બની ગયું, છેતરાઈ જવું. વાક્ય. મોહને બનાવેલી ચોકીદારની મૂર્તિ જોઈ ચોર બની ગયા હતા. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પણ રૂઢિપ્રયોગ પૂછાતા હોય છે. રૂઢિપ્રયોગનો અર્થ લખવાનો અને મેઇન રૂઢિપ્રયોગ ઉપરથી વાક્ય બનાવવાનું હોય છે. અહીં મેઇન રૂઢિપ્રયોગ બની જવું એટલે કે છેતરાઈ જવું, એની ઉપરથી વાક્ય બનાવીએ. મોહને બનાવેલી ચોકીદારની મૂર્તિ જોઈ ચોર બની ગયા હતા એટલે કે ચોર છેતરાઈ ગયા હતા. પ્રશ્ન ઉત્તર. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો. એક, મોહન કેવી મૂર્તિઓ બનાવતો હતો? જવાબ, મોહન અદ્ભુત અને આબેહૂબ મૂર્તિઓ બનાવતો હતો. નંબર બે, મોહનને દૂત કેમ ઓળખી ન શક્યો? જવાબ, મોહન પોતે બનાવેલી 10 મૂર્તિઓની વચ્ચે ઊભો રહી ગયો માટે મોહનને દૂત ઓળખી ન શક્યો. નંબર ત્રણ, ચોકીદારની મૂર્તિ જોઈને ચોર શા માટે ભાગી ગયો? જવાબ, મોહને ચોકીદારની મૂર્તિ એવી આબેહૂબ બનાવી હતી કે ચોર એને સાચો ચોકીદાર માનીને ત્યાંથી ભાગી ગયો. નંબર ચાર, મોહનને શું સ્વપ્ન આવ્યું? જવાબ, મોહનને સ્વપ્ન આવ્યું કે કાલે તેનું મૃત્યુ થવાનું છે. પ્રશ્ન બે, નીચેના પ્રશ્નના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો. એક, યમરાજે દૂતને શું કહ્યું? જવાબ, યમરાજે દૂતને કહ્યું, મૂર્ખ મોહન એક જ છે પણ એ બુદ્ધિશાળી કલાકાર છે અને તું એનાથી બની ગયો છે. આપણે દેવતા છીએ, થોડી બુદ્ધિ ચલાવ એટલે જીવતો મોહન પકડાઈ જશે. એનું આયુષ્ય પૂરું થઈ ગયું છે એટલે એને જીવતો રાખવાનો નથી. જ્યારે દૂત મોહનને લેવા જાય છે ત્યારે મોહન પોતે બનાવેલી 10 મૂર્તિઓની વચમાં ઊભો રહી જાય છે એટલે દૂત મોહનને ઓળખી શકતો નથી. તો યમરાજ ગુસ્સે થાય છે અને દૂતને કહે છે કે મોહન એક જ છે પણ એ બુદ્ધિશાળી કલાકાર છે અને તું એનાથી છેતરાઈ ગયો છે. આપણે દેવતા છે, થોડી બુદ્ધિ ચલાવીશ એટલે એ તને 10 મૂર્તિઓની વચ્ચેથી મળી જશે. નંબર બે, વૃદ્ધ થતા મોહને શું વિચાર્યું? જવાબ, વૃદ્ધ થતા મોહને વિચાર્યું કે હવે તેનું મૃત્યુ નજીક છે માટે કોઈ એવું કાર્ય કરી જવું જોઈએ કે લોકો એને વર્ષો સુધી ન ભૂલે. નંબર ત્રણ, મોહન કેવી રીતે પકડાઈ ગયો? જવાબ, દૂત ફરીથી આવ્યો. આ વખતે તે એક પછી એક મૂર્તિને શાંતિથી જોવા લાગી. બધી મૂર્તિઓ જીવંત જ લાગતી હતી. મોહન પણ આંખ પર પટાવતો નહોતો. દૂત ધીમેથી બોલ્યો, ભાઈ મોહન, તું ચતુર છો, કલાકાર છો, મૂર્તિઓ સર્જવામાં નિષ્ણાંત છો, પણ મૂર્તિમાં એક ભૂલ રહી ગઈ છે. મોહન એકદમ બોલી ઉઠ્યું, શી ભૂલ છે? અને તે પકડાઈ ગયો. મોહન પકડાઈ ન જાય તે માટે તે 10 મૂર્તિઓની વચમાં ઊભો રહી જાય છે. તે દૂત ફરીથી આવે છે અને એક પછી એક મૂર્તિને શાંતિથી જોવા લાગે છે. અને પછી દૂત મોહનને પકડવા માટે દૂત બોલે છે કે તું ખૂબ જ ચતુર કલાકાર છે, બુદ્ધિશાળી છે, પરંતુ તારી બનાવેલી મૂર્તિઓમાં એક ભૂલ રહી ગઈ છે. એટલે મોહન તરત જ બોલે છે, શી ભૂલ રહી ગઈ છે?
અને મોહનને દૂત પકડી લે છે. પ્રશ્ન ત્રણ, કલાકાર મોહન વિશે 5-6 વાક્ય લખો. 1. મોહન એક શિલ્પી હતો. 2. મોહનનું ખરું નામ ટૂલ મોહન હતું. નંબર 3. મોહન અદ્ભુત અને આબેહૂબ મૂર્તિઓ બનાવતો હતો. 4. મોહને બનાવેલી ચોકીદારની મૂર્તિ જઈ ચોરી કરવા આવેલા ચોર ભાગી ગયા હતા. નંબર 5. મોહને પોતાના રૂપ રંગ અને આકાર ધરાવતી 10 મૂર્તિ બનાવી હતી. નંબર 6. મોહને બનાવેલી મૂર્તિ જોઈ ભલભલા દંગ રહી જતા હતા. વિદ્યાર્થી મિત્રો, આવા પ્રશ્નના ઉત્તર પરીક્ષામાં પણ પૂછાતા હોય છે કે પાઠનું જે મુખ્ય પાત્ર હોય એની ઉપરથી તમારે પાઠના આધારે 5-6 વાક્ય બનાવવાના હોય છે. અહીં કલાકાર મોહન એ પાત્ર છે અને પાઠના આધારે અહીં 6 વાક્ય આપણે બનાવ્યા છે. અહીં તમારું CW કાર્ય પૂર્ણ થાય છે. જઝાકલ્લાહ, થેન્ક યુ.